गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित अंदर चेप्टर नंबर 15 संभावना इंट्रोडक्शन आज तीजा भाग में आप मिली रहा है। मित्रों, आ पहला अपने कुल बे भाग जोई लीधा है, तैयार समझी लीधा। आज आप तीजा भाग की अंदर समतोल पासा विषय आप चर्चा करीशुं। बरोबर, हवे आपणे जाणीए छीए के समतोल पासाने डायस कहेवाय। शुं कहेवाय? डायस। हवे समतोल पासो जनरली मोटा भागना स्टूडेंट्स ने खबर हशे के महाभारतनी अंदर शकुनी मामा ए ज्यारे राजरमत रमाती होय त्यारे जे पासा फेंकता हता ए पासानी वात अहींया करवानी। તમે જે રજાઓની અંદર સાપ સીડી રમત રમો છો એની અંદર જે પાસો આપણે ફેંકીએ છીએ એ પાસાની આપણે વાત કરવાની છે। હવે આ પાસાની અંદર તમે જોયું હશે કે કુલ કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ હોય છે, અને 6 બાજુઓની અંદર કુલ આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે 6 આંખ ટપકા કરેલા હોય છે। બરોબર, પણ તમે બરોબર જો સમતોલ પાસાને ધ્યાનથી એનો અભ્યાસ કરો તો આ સમતોલ પાસાની અંદર જે આ એક ટપકું કરેલું હોય એની બિલકુલ સામેની બાજુ એટલે કે એકની પાછળ હંમેશા 6 ટપકા હોય, પછી 2 ટપકા હોય તો એની બિલકુલ પાછળની બાજુએ 5 ટપકા કરેલા હોય, અને 3 ટપકા હોય તો એની બિલકુલ પાછળ 4 ટપકા કરેલા હોય। આમ એની અંદર ગમે તેમ એ ટપકા અથવા આંખ હોતા નથી, સંખ્યા એમને એમ નથી દર્શાવેલી હોતી, એની નિશ્ચિત ગોઠવણી કરેલી છે કે 1 હોય તો એની બિલકુલ પાછળ 6 આંખ હોય, 2 હોય 2 ટપકા કરેલા હોય તો એની બિલકુલ પાછળ 5 ટપકા એટલે 5 સંખ્યા હોય, અને 3 ટપકા હોય તો એની બિલકુલ પાછળ 4 ટપકા કરેલા હોય છે। આ રીતની ગોઠવણી પાસામાં હોય છે। હવે તમને સમજાયું હશે, કારણ કે અત્યાર સુધી તો આપણે સાપ સીડીની રમત રમતા હતા, પાસા પણ ફેંક્યા છે, પરંતુ આ પાસાની ગોઠવણી વિશે આપણને ખબર નહોતી। આજે આપણને ખબર પડી કે 1 ની પાછળ 6, 2 ની પાછળ 5 અને 3 ની પાછળ 4 આવેલા હોય છે। આવી નિશ્ચિત ગોઠવણી હોય છે મિત્રો। હવે આપણે બીજી વાત કરીએ કે આ જે સમતોલ પાસાની 6 બાજુઓ છે એની અંદર કુલ 1, 2, 3, 4, 5 અને 6 આવી રીતે સંખ્યા આપેલી હોય છે એટલે કે ટપકા આપેલા છે। હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાસો તમે લો, એક વાર ફેંકો તો એમાં પરિણામો મળવાની કુલ સંખ્યા કેટલી? તો 6। કેવી રીતે? તો સમતોલ પાસાને આપણે એક વખત ફેંકીએ તો 3 આવે, કાં તો 4, કાં તો 5, કાં તો 6, આ રીતે 1 થી 6 સુધીની સંખ્યા આવી શકે। એટલે શક્યતાઓ કેટલા કેટલી થાય? પરિણામોની સંખ્યા 6, એટલે 6 ની એક ઘાત એટલે કેટલા આવશે? 6 આવે। બરોબર, યાદ રાખજો, અહીંયા તમે એક વખત પાસો ફેંકો તો એક જ પરિણામ મળે, બે વખત પાસો ફેંકો તો બે વખત પરિણામ મળે। જો અહીંયા સમજો જરા, એટલે 6 ની એક ઘાત એટલે 6 પરિણામ મળે। હવે જો સમતોલ પાસાને બે વખત આપણે ઉછાળવામાં આવે તો એક વખત ઉછાળીએ તો 6 પરિણામ મળવાની શક્યતા છે, તો બે વખત જો આપણે ફેંકીએ તો એ વખતે કુલ પરિણામની સંખ્યા બરાબર 6 ની 2 ઘાત કરવાની। 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 એટલે કુલ કેટલા પરિણામો મળે? 36 પરિણામો મળે મિત્રો। તમે એમ સમજતા હતા કે 12 પરિણામ મળતા હશે, પણ વાસ્તવમાં એવું નથી મિત્રો। કે દાખલા તરીકે પાસો લો તમે અને એક વખત ફેંકો તો એક પરિણામ, એવી રીતે તમે 6 વખત ફેંકો
तो अलग अलग छ परिणामों आवानी शक्यताओं रहेली छे। एटले एक वक्त फेंको तो छ परिणाम मळे अने बे वक्त जो समतोल पासाने उछाड़वामां आवे तो ए वक्ते कुल परिणामनी संख्या बराबर छ नी बे घात थाय। एटले छ गुण्या छ एटले कुल 36 परिणाम मळे। हवे समतोल पासाने त्रण वक्त उछाड़िए, जो त्रण वक्त उछाड़िए तो कुल परिणाम छ नी केटली घात करवानी, त्रण एटले 6 × 6 × 6 एटले 216 आवे। एटले परिणाम कुल केटला मळशे आपणने 216। ए ज रीते आपणे 4 वखत समतोल પાસાને ઉછાળી દઈએ તો 6 ની કેટલી ઘાત કરવાની, 4 એટલે 6 × 6 × 6 4 વખત કરીએ તો એમનો ગુણાકાર કેટલો આવશે, 1296 પરિણામ મળે। બરોબર, એટલે આના ઉપરથી સૂત્ર આવ્યું કે n વખત પાસાને ઉછાળવામાં આવે, એટલે n વખત સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા બરાબર 6 ની n ઘાત થાય। આ યાદ રાખજો, આ એક સૂત્ર આવ્યું આપણું કે n વખત સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા બરાબર 6 ની n ઘાત। ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આ સમતોલ પાસાનો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ। હવે એટલા માટે આપણે એક ઉદાહરણ લઈને આ સમતોલ પાસાને વ્યવસ્થિત રીતે સમજીએ, જેથી કરીને આપણને બોર્ડમાં આ સમતોલ પાસાને લગતો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમે અત્યારથી જ ગણી શકો। ચાલો હવે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ છે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા, કેટલી વખત ઉછાળતા, એક વખત, એટલે પરિણામો કેટલા મળે બોલો, 6 મળે। કેટલા મળે? 6। હવે આપણને અહીંયા મેં અલગ 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 બધી બાબતો અહીંયા આપણે સાંકળી લીધી છે કે પહેલું એમ કહે છે કે 3 અંક આવે તેવી સંભાવના શોધો, 3 અંક આવે એટલે કે 3 ટપકા આવે એની સંભાવના કેટલી। બીજા નંબરમાં છે એકી, એટલે અયુગ્મ સંખ્યા હોય એવી સંભાવના શોધવાની। ત્રીજામાં બેકી, એટલે કે યુગ્મ સંખ્યા હોય તેવી સંભાવના। ચોથામાં એકી ખરી પરંતુ અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના। પછી આગળ 3 ની ગુણિત હોય એવી સંભાવના, અને લાસ્ટમાં 3 થી નાની સંખ્યા ન હોય, નેગેટિવ પૂછ્યું છે તમને ફસાવવા માટે કે 3 થી નાની સંખ્યા ન હોય તેની સંભાવના શોધો। એટલે આમાંથી ગમે તે પૂછાય તો પણ તમને આવડવું જોઈએ। ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણે। પહેલું લઈએ, ચાલો સમતોલ પાસાને પહેલા તો કેટલી વખત ઉછાળવાનો છે, એક વખત ઉછાળવાનો છે, એટલે પરિણામની સંખ્યા કેટલી મળે, 6। ઓકે, આ રીતે અલગ અલગ એક વખત ઉછાળો એટલે 6 ની એક ઘાત એટલે 6 મળે। હવે અહીંયા જુઓ પહેલામાં શું કીધું છે, 3 અંક આવે તેની સંભાવના, બરોબર 3 અંક, તો આમાં તમે 3 અંક આવે તેની સંભાવના આપણે શોધવાની છે। તો તમે પાસાને આમ કરીને ફેંકો તો 3 કેટલી વખત આવે, એક જ વખત આવવાના છે, કઈ આ અહીંયા 3 ટપકા બીજી વાર ક્યાંય જોવા મળે છે ના, એટલે પાસાને પાસા ઉપર 3 ટપકા કેટલી વાર હોય, એક જ વાર હોય, અને પાસાને એક વખત ફેંકો તો 3 ટપકા એક જ વાર આવે। માટે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 1/6, કારણ કે કુલ પરિણામ કેટલા મળે, એક વખત પાસો ફેંકીએ તો અલગ અલગ મળે, કાં તો 1 કાં તો 2 3 4 5 6, એટલે 1/6 એટલે જવાબ આપણો આવશે પહેલામાં 1/6। ઓકે, હવે આપણે બીજું લઈએ, ચાલો અહીંયા એકી અયુગ્મ સંખ્યા હોય, એકી ખરી પણ અયુગ્મ સંખ્યા, ચલો હવે અહીંયા જુઓ
कुल अपनी पासे पासा ऊपर एक बे त्रण चार पांच अने छ आपेला छे। हुं अहींया लखी काढुं फरीथी, एक बे त्रण चार पांच अने छ। हवे आपणने केवी संख्या कीधी छे? अयुग्म। अयुग्म एटले एकी संख्या। तो आमां एकी संख्याओ कई छे मने कहो? एक तो एक, त्रण अने पांच। आ सिवाय एकी संख्या बीजी एके नथी। केटली मळी? एक बे अने त्रण। बरोबर। तो आपणे अहींया प्रोबेबिलिटी ऑफ बी बराबर एकी संख्याना परिणाम केटला छे, केटला मळ्या अहींया? एक बे त्रण, अने कुल परिणाम केटला छे? छ। आपणने खबर ज छे पासा ऊपर कुल केटला होय? एक बे त्रण चार पांच छ, એટલે ત્રણ ભાગ્યા છ, છેદ ઉડાડી દઈએ ત્રણ દો છ, ઉપર એક વધ્યો એટલે એક છેદમાં બે। બરોબર, ચાલો। એટલે અહીંયા બીજાનો જવાબ આવ્યો એક છેદમાં બે। હવે ત્રીજામાં જોઈએ, બેકી એટલે કે યુગ્મ સંખ્યા હોય। હવે આપણને બેકી અને યુગ્મ સંખ્યા પૂછી છે, તો જુઓ બેકી એટલે બે चार अने छो, एटले ए पण केटली आवी? एक बे अने आ त्रण। तो प्रोबेबिलिटी ऑफ सी बराबर बेकी संख्याना परिणाम लखवानी मेथड पाछा जोड़े जोड़े जोई लेजो, एटले परीक्षा में तकलीफ ना पड़े। के बेकी संख्याना परिणाम भाग्या कुल परिणाम, तो बेकी संख्याना परिणाम केटला मळ्या? एक बे त्रण, एटले त्रण भाग्या कुल परिणाम छ, अने आपणे अहींया छेद उड़ाड़ी दईए त्रण दो छ, एटले एक छेदमां बे जवाब आवे। एटले जुओ बन्नेमां एकी संख्यामां पण वन हाफ अर्धु मळे छे परिणाम, अने अहींया पण अर्धु, एटले पचास पचास टका, कारण के कुल छ छे એટલે અડધા અડધા પરિણામ મળે છે। પચાસ ટકા પચાસ ટકા, પચાસ ટકા એકી સંખ્યાના અને પચાસ ટકા બેકી સંખ્યાના પરિણામ મળે। ત્યાર પછી હવે અહીંયા જવાબ કેટલો આવ્યો આપણો? એક છેદમાં બે। હવે ડી માં જોઈએ, એકી અવિભાજ્ય સંખ્યા હોય। અહીંયા એકી, હવે એકી સંખ્યા કઈ? એ તો હમણાં હાલ જ ભણ્યા, એક ત્રણ પાંચ। तो जुओ आ एकी संख्या अपनी केटली छे? एक त्रण पांच। बरोबर, हवे बरोबर ध्यान राखजो। अने अविभाज्य संख्या, अविभाज्य संख्या मां जेने आपणे भागी ना शकाय, जेने ए संख्या ने पोते अने एक वडे भागी शकाय एवी संख्या ने अविभाज्य संख्या कहेवाय। तो अविभाज्य संख्या मां आ एक नहीं आवे, एक सिवाय नी बाकी कई रही? त्रण अने पांच। तो आ त्रण अने पांच ए अविभाज्य संख्या कहेवाय। आ एक थी छ मां आ जे त्रण अने आ पांच ए एकी पण छे अने अविभाज्य पण संख्या कहेवाय। एटले प्रोबेबिलिटी ऑफ डी बराबर एकी अविभाज्य संख्याना परिणाम भाग्या कुल परिणाम। तो अहीं एकी अविभाज्य संख्याओ केटली आवी? एक अने बे, एटले बे भाग्या कुल परिणाम छ, अने छेद उड़ाड़ी दईए बे त्रण छ, एटले आपणो जवाब आव्यो एक छेदमां त्रण। हवे आपणे आगळ वधीए। जुओ ई मां शुं कीधुं छे? त्रण नी गुणित होय, त्रण नी गुणित एटले ત્રણના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા, ત્રણના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યાઓ અને આમાં હોય એવી, તો ત્રણ એકા ત્રણ એટલે એકા આવશે, અને ત્રણ દુ છ એટલે એકા આવશે। બરોબર, એટલે કુલ કેટલી સંખ્યાઓ આવશે? ત્રણ અને છ એટલે બે જ સંખ્યાઓ આવશે। બરોબર, તો હવે આપણે અહીંયા લખીએ કે પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર त्रण नो गुणित होय तेवी संख्या ना परिणाम भाग्या कुल परिणाम। तो हवे अहींया केटला मळ्या आपणे? बे मळ्या, तो बे भाग्या कुल परिणाम छ, तो भाग्या छेद उड़ाड़ी दो, तो बे त्रण छ, तो एक छेदमां
ત્રણ જવાબ આવશે. હવે લાસ્ટ આપણે જોઈએ કે ત્રણ થી નાની સંખ્યા ના હોય, ત્રણ થી નાની સંખ્યા ના હોય. હવે જુઓ આમાં આ ત્રણ થી, આ ત્રણ, ત્રણ થી નાની સંખ્યા નથી તો એનો મતલબ શું થયો? ત્રણ થી મોટી સંખ્યા છે એટલે કઈ આવે? એક, બે, ત્રણ, ચાર. અહીંયા નેગેટિવ વસ્તુ પૂછવામાં આવી છે. તમે શું કરશો પરીક્ષામાં? એક અને બે સમજશો, પણ અહીંયા ના પાડી છે. ત્રણ થી નાની સંખ્યા ના હોય એટલે એનો મતલબ શું થાય? ત્રણ થી મોટી સંખ્યા છે. હવે ત્રણ થી મોટી સંખ્યા એટલે કઈ આવે? એક, બે, ત્રણ, ચાર આવે. કેટલી આવે? ચાર. તો આપણે પ્રોબેબિલિટી ઓફ એફ બરાબર ત્રણ થી નાની સંખ્યા ના હોય તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ, તો બરાબર કેટલા પરિણામ મળ્યા? ચાર. ત્રણ, ચાર, પાંચ, છ એટલે કુલ કેટલા પરિણામ મળ્યા? ચાર. અને કુલ પરિણામ કેટલા થશે? છ. એટલે ચાર ભાગ્યા છ કરો તો છેદ ઉડાડી દો, બબે દુ ચાર, બે ત્રણ છ, તો જવાબ આવશે અહીંયા બે છેદમાં ત્રણ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ બધામાં ઉદાહરણ લેવાનું કારણ એ હતું કે તમને જોડે જોડે સમજણ પડે આખી મેથડમાં કે પાસાઓના એક્ઝામ્પલ કેવી રીતે ગણવાના, અને એની આ જે લખવાની મેથડ છે એ મેથડ પણ તમને અત્યારથી જ ખ્યાલ આવી જાય તો હવે તો તમને દાખલા આવડી ગયા. એટલે સમતોલ પાસાનો કોઈ પણ હવે એક્ઝામ્પલ તમે ટેક્સ્ટ બુક નો ગણશો તો તમને બધા ઈઝી લાગશે, બરોબર? તો આ હતા મિત્રો આપણો ઇન્ટ્રોડક્શન નો ભાગ ત્રણ. આ પહેલા આપણે ભાગ એક અને ભાગ બે ની અંદર, એમાં ભાગ એક માં બેઝિક માહિતી મેળવી, ચોક્કસ ઘટના જોઈ અને અશક્ય ઘટના જોઈ. ભાગ બે ની અંદર પ્રાથમિક ઘટના, પૂરક ઘટના અને સમસંભાવી ઘટના સમજ્યા, અને આજે ત્રીજા ભાગની અંદર આપણે સમતોલ પાસાને સમજ્યા અને શીખ્યા પણ ખરા. મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને ગ્રીપ પણ આવી હશે અને આ ચેપ્ટર માટે હવે તમને કોન્ફિડન્સ પણ આવવા લાગ્યો હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર પાછા હજી અગત્યના ટોપિક ઇન્ટ્રોડક્શનનો બાકી છે એ ભાગ ચારમાં ફરી મળીએ. ત્યાં સુધી આ બધું જ તમે નોટ ડાઉન કરી અને આ વિડીયો બે થી ત્રણ વાર જોઈ લો એટલે તમારું આ ચેપ્ટર પાકું થઈ જાય. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.